વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં આ વખતનો વિવાદ જોઈ લોકો પણ ચોંકી ગયા છે. હોસ્પિટલમાં ઘાયલ થયેલા દર્દીના ટાંકા ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે લીધા હતા, ત્યારે નિષ્ણાંતના બદલે ડ્રાઈવર દ્વારા ટાંકા લેવામાં આવતો વિડીયો સામે આવ્યો છે, જે બાદ લોકો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વાયરલ થયેલો વિડીયો છે જેનો જીવન ન્યૂઝ ચેનલ પુષ્ટિ નથી કરી રહ્યું. વિડીયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર નિષ્ણાંત તબીબની જેમ ટાંકા લઈ રહ્યો છે, ત્યારે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના અગાઉ પણ ઘણા આક્ષેપો લાગી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ આક્ષેપોમાં ઉમેરો થયો છે. વિડીયો જોયા બાદ અનેક લોકો હોસ્પિટલ પર રોષ ઠાલવી રહ્યા છે, ત્યારે આ વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે, જે હેઠળ કોની માલિકની એમ્બ્યુલન્સ અને ડ્રાઈવર છે તે શોધવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. SSG હોસ્પિટલ પહેલીવાર વિવાદમાં નથી આવ્યું. આ અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેને લઈને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, ત્યારે હવે ડ્રાઈવર દ્વારા ઘાયલ દર્દીના ટાંકા લેવાનો વિડીયો સામે આવતા લોકો રોષે ભરાયા છે અને સવાલ ઊભો થઈ રહ્યો છે, આખરે તબીબો ક્યાં હતા જો એક ડ્રાઈવરને દર્દીના ટાંકા લેવાની ફરજ પડી? આ વાયરલ થયેલો વિડીયો છે જેનો જીવન ન્યૂઝ ચેનલ પુષ્ટિ નથી કરી રહ્યું. એક વિડીયો મારા ધ્યાને પણ લાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. વિડીયોના સમય અંગે મત મતાંતર છે. અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે, અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડીયો છે. વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાવ્સ પહેરીને, નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે. અને આ જગ્યા કહેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે. બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે. એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાવ્સ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા? એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા? તે દિવસે ડ્યુટી પર કોણ હતા? સમગ્ર બનાવની તપાસ થશે અને કસૂરવારને સજા થશે. ટાંકા લેવાઈ ગયા છે, જે રીતે ટાંકા લેવામાં આવી રહ્યા હતા એ દર્દી તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી. આ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા SSG હોસ્પિટલમાં સારવાર અપાઈ કે નાના પ્રોસિજરલ ટાંકા લેવામાં આવ્યા, એ એક એક્સેપ્ટેબલ વસ્તુ નથી. સંસ્થાના સુપરિન્ટેન્ડન્ટ તરીકે એટલે જવાબદારો પર પગલાં લઈશું. આ એક શૈક્ષણિક સંસ્થા છે, અહીંયા આગળ રેસિડન્ટો, ઘણી વખત અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પણ અમે CLW સુચરિંગ શીખવાડતા હોઈએ છીએ. એટલે સમગ્ર બનાવનો રિપોર્ટ આવે ત્યારે કહી શકાય. ના, અમે વિડીયોનું વિશ્લેષણ કરવા કીધું છે. તાજેતરનો વિડીયો હોય તો બે ચાર છેલ્લા 5 દિવસની અંદર કોણ ડ્યુટી પર હતા એ બધાનો જવાબ અમે માગ્યો છે. જે કંઈ બી બનાવ છે એ બનાવ અંગે અમે ખુશ નથી અને એની અમે તપાસ કરીશું. વોલેન્ટિયર સિસ્ટમ અંગે મને ભૂતકાળમાં થોડી ઘણી કંઈક જાણકારી મળેલી હતી. આ વોલેન્ટિયરો અમારા રેસિડન્ટને મદદ કરવા માટે તેમના પર્સનલ સહાયક તરીકે સેવાઓ આપતા હોય છે. કદાચ રેસિડન્ટો એમને પોતાની મદદ માટે રાખ્યા હોય એ તો હું એમને રોકી ના શકું, પણ એ સહાયકો જ્યારે મારા દર્દીને આ પ્રકારની ઇન્વેઝિવ સેવા આપવાનું ચાલુ કરે, જે બિલકુલ યથાયોગ્ય નથી.